અમરેલી જિલ્લાના બગસરામાં સામાજિક કાર્યકર્તાઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને કડક નિયમોનું પાલન કરવા માટે આગ્રહ કરવામાં આવ્યો. નગરપાલિકામાં કેટલાક કર્મચારીઓ માસ્ક પહેર્યા વગર ઓફિસમાં કામ કરે છે. સરકારના પરિપત્ર મુજબ કર્મચારીઓ આ પરિપત્રને ધોળીને પી ગયા છે. આમ જનતા માટે કાયદો લાગુ પડે છે અને નેતાઓ માટે આ કાયદો લાગુ પડતો નથી અને અધિકારીઓ માટે પણ જાણે કે કાયદો લાગુ પડતો નહીં. માત્ર ગરીબ જનતા માટે જ આ કાયદો લાગુ પડતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા. જનતા માટે માસ્ક નહીં પહેરનારની પાસેથી 200 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવે છે તો શું નગરપાલિકાના કર્મચારીઓને આ કાયદો લાગુ નહીં પડતો હોય? સામાજિક કાર્યકર્તા દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવે છે કે જે નગરપાલિકાના કર્મચારી માસ્ક નથી પહેરતા તેમની પાસેથી દંડ વસૂલવામાં કરવામાં આવે. નગરપાલિકાના કર્મચારીઓ માસ્ક નથી પહેરેલા, તેમને ફોટોગ્રાફી પણ આપી રહ્યા છે, તેમ છતાં પણ સરકારના નિયમનો ભંગ કર્યો છે, તે માટે તેમની દંડની જોગવાઈ તેમની પર કરવામાં આવે તે માટે સામાજિક કાર્યકર્તા ચિરાગ પરમાર અને તેમની ટીમ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એક તરફ કોરોના વાયરસની મહામારીને સંક્રમિતની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે ફરજિયાત માસ્ક હોવા છતાં પણ અધિકારીઓ કે કર્મચારીઓ માસ્ક પહેર્યા વગર જ નોકરી કરતા જોવા મળી રહ્યા છે અને સામાન્ય જે બહાર ફરતી જનતા છે, ગરીબ જનતા છે, તેમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે. ત્યારે એક જ કાયદાનો અલગ અલગ રીતે ઉપયોગ અને અલગ અલગ રીતે નિયમો કેવી રીતે હોઈ શકે? તમામને કાયદો સાથે લાગુ પડવો જોઈએ, એક સાથે લાગુ પડવો જોઈએ માટે આવેદનપત્ર સુપ્રત કરી અને માંગ કરવામાં આવી છે કે તમામ માટે કાયદો સમાન હોવો જોઈએ. સામાજિક કાર્યકર્તા છું. હાલ COVID-19 મહામારી વચ્ચે બગસરાની અંદર સરકારશ્રીના નિયમ મુજબ તમામ વેપારીઓને અને માસ્ક ન પહેર્યા હોય તેમને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. તે દરમિયાન આજ ગઈકાલે બગસરા નગરપાલિકામાં હું મારા કામથી જતા તમામ અધિકારીઓ અમુક અધિકારી જે છે તેમને માસ્ક નહોતા પહેર્યા અને તેમનો મેં ફોટો અને વિડીયો લઈ અને આજ રોજ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આ માત્ર ને માત્ર સામાન્ય પ્રજા માટે જ લાગુ થાય છે નિયમ કે આ અધિકારીઓ માટે પણ. એટલે આ તમામ અધિકારીઓ જે છે મેં એવિડન્સ સાથે મામલતદાર સાહેબને આવેદન આપેલું છે અને તમામ એવિડન્સ આપેલા છે કે તમામ અધિકારીઓ જે માસ્ક વિના કામ કરી રહ્યા છે તેમને તાત્કાલિક ધોરણે દંડ ફટકારવામાં આવે. જય હિન્દ. જય ભારત. હાલમાં COVID-19 અંતર્ગત કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે રાજ્ય સરકારશ્રીએ તારીખ 1/6/2020 સરકારી કચેરીઓ ચાલુ કરવાનો આદેશો આપેલા છે અને કર્મચારીઓ કામગીરી દરમિયાન માસ્ક પહેરવાના છે અને જે અરજદારો કામગીરી માટે કચેરીઓમાં આવે છે તેમને પણ માસ્ક પહેરવા માટે સૂચનાઓ આપવાની જરૂરી સૂચનાઓ થઈ આવેલી છે. તેની અમલવારી હાલ ચાલુમાં છે.